નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે હું છું ફાલ્ગુની દર્શક મિત્રો હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં આપણે વાત કરીએ છીએ શરીરના અલગ અલગ રોગો છે શરીરની અલગ અલગ બીમારીઓ છે સાથે જ તે બીમારીઓ પાછળ કયા કારણો જવાબદાર છે અને તેના લક્ષણો કયા પ્રકારના હોય છે આ દરેક બાબતની ચર્ચા આપણે હેલ્થ પ્લસ કરતા હોઈએ છીએ ત્યારે ગુરુવારના દિવસે આપણે હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં વાત કરીએ છીએ કે આયુર્વેદિક પદ્ધતિથી શરીરના અલગ અલગ રોગોનો ઉપચાર કેવી રીતે શક્ય છે ત્યારે ગુરુવારના અંતર્ગત આયુર્વેદિક પદ્ધતિ અંતર્ગત આપણે નિસર્ગ આયુર્વેદમની ચર્ચા કરતા હોય છે નિસર્ગ આયુર્વેદમ અંતર્ગત આપણે જાણતા હોઈએ છીએ કે આયુર્વેદિક પદ્ધતિમાં શરીરના રોગોનું નિવારણ કેવી રીતે શક્ય છે ત્યારે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર વૈદ્યજી રાજેશ ઠક્કર છે નમસ્કાર દર્શક મિત્રો નિસર્ગ આયુર્વેદમ અંતર્ગત આજનો જે વિષય છે અનિયંત્રિત મૂત્ર ત્યાગ શરૂઆત કરીએ તે પહેલાં જાણીએ કે નિસર્ગ આયુર્વેદમ કે જે ગુજરાતની સૌપ્રથમ પ્રથમ મલ્ટી સ્પેશિયાલિટી રજિસ્ટર્ડ આયુર્વેદિક હોસ્પિટલ છે જે અમદાવાદના શિવરાંજની વિસ્તારમાં આવેલી છે આ સાથે જ તેની રાજ્યમાં અલગ અલગ સાત જેટલી શાખાઓ આવેલી છે આ શાખાઓની રૂબરૂ મુલાકાત લઈને આપ નિસર્ગ આયુર્વેદમ અંતર્ગત આયુર્વેદિક પદ્ધતિથી આપને મૂંઝવતા પ્રશ્નોનું આપને મૂંઝવતી બીમારીનું નિદાન કરાવી શકો છો

નિસર્ગ આયુર્વેદ અંતર્ગત આજનો જે વિષય છે અનિયંત્રિત મૂત્ર ત્યાગ મહત્વનું છે કે આ કાર્યક્રમ થકી આપ પણ આપને કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય આપને કોઈ મૂંઝવતી બીમારી હોય તેનું નિવારણ કાર્યક્રમ થકી મેળવી શકો છો આપને ટીવી સ્ક્રીન પર દેખા રહેલા નંબર મારફત એક કોલ કરી શકો છો અને કાર્યક્રમમાં જોડાઈ શકો છો તો સૌથી પહેલા વાત કરીએ કે આજનો જે વિષય છે અનિયંત્રિત મૂત્ર ત્યાગ વૈદ્યજી સૌથી પહેલા જણાવશો કે અનિયંત્રિત મૂત્ર ત્યાગ એટલે શું અનિયંત્રિત મૂત્ર ત્યાગ એટલે એવું કે સામાન્ય રીતે આપણે જે કુદરતના જે તેર વેગો કીધા છે મળ પ્રવૃત્તિનો મૂત્ર પ્રવૃત્તિનો છીંક આવવાનો આ બધાને એમાં કે મળ અને મૂત્ર પ્રવૃત્તિનો જે વેગ હોય એને આપણે ઈચ્છા હોય એ પ્રમાણે આપણે એને રોકી શકીએ છીએ પણ અનિયંત્રિત એટલે એવું છે કે કેટલાક રોગોને કારણે એ તકલીફ કે ખામી સર્જાય અને એ થાય તો એને કારણે પેશાબ લીક થઈ જાય છે અથવા એને ખબર નથી હોતી દર્દીને અને પેશાબ થઈ જાય છે એટલે ઘણી વખત એના અલગ અલગ લક્ષણો સ્વરૂપે હોય છે કેટલીક દર્દીઓમાં એવી તકલીફ હોય કે ટીપે ટીપે પેશાબ થઈ જાય છે અને કપડાં ભીના થાય છે અને દર્દીને ખબર નથી પડતી અને કેટલીક વખત એવું હોય છે કે સંપૂર્ણ લખવા જેવી પરિસ્થિતિમાં જ્યારે સંપૂર્ણ રીતે એ તકલીફ વધી ગઈ હોય ત્યારે તો અનિયંત્રિત રીતે સંપૂર્ણ રીતે મૂત્ર પ્રવૃત્તિ પણ થઈ જાય છે તો પણ દર્દી ખબર નથી પડતી એટલે આ ખબર ન પડે પોતાના કાબુ બહાર હોય એ જે મૂત્ર ત્યાગ થાય છે અને અનિયંત્રિત મૂત્ર ત્યાગ કહેવામાં આવે છે બીજી બાજુ અનિયંત્રિત મૂત્ર ત્યાગ એક સ્વતંત્ર રોગ છે કે પછી કોઈ એક રોગનું લક્ષણ છે હા એક લક્ષણ તરીકે પણ હોય છે અને ઘણા બધા રોગોનું એક લક્ષણ છે એ પોતે સ્વતંત્ર રોગ તરીકે હોઈ શકે છે પણ અલગ અલગ કન્ડિશનમાં નાના બાળકોમાં પણ જોવા મળે મહિલાઓમાં પણ જોવા મળે પુરુષો અને સ્ત્રીઓમાં જોવા મળે મોટી ઉંમરના વૃદ્ધ લોકોમાં પણ જોવા મળે છે અને બધામાં કારણો અનેક પ્રકારના હોય છે એટલે એ જે તકલીફ હોય છે એ રોગ હોય છે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટને વગેરે થતું હોય છે અને લક્ષણો પણ અલગ અલગ જોવા મળતા હોય છે આ ઉપર આધારિત હોય છે કે કયા રોગનું લક્ષણ છે અને એ પ્રમાણે રોગની અને અનિયંત્રિત મૂત્રત્યાગની એ બંનેની ચિકિત્સા સાથે કરવાની હોય છે જે બિલકુલ આજે પ્રમાણે વૈદ્ય દ્વારા જણાવવામાં આવ્યું કે આ રોગના લક્ષણો અલગ અલગ હોય છે સાથે જ અનિયંત્રિત મૂત્ર ત્યાગ એટલે કે પેશાબ લીક થવો અથવા તો ટીપે ટીપે પેશાબ પડવો તો બીજી બાજુ વૈદ્ય એવું પણ કહેવામાં આવે છે કે પેશાબ લીક થવાથી અનેક પ્રકારની સમસ્યાઓ પણ દર્દીઓમાં જોવા મળતી હોય છે તે કયા પ્રકારની સમસ્યા હોય છે સામાન્ય રીતે કેવું હોય કે જાહેરમાં ક્યાંય બેઠા હોય બહાર જવાનું હોય પ્રવાસમાં જવાનું છે પોતાના નોકરી વ્યવસાય માટે જવાનું છે અને જો દર્દીને આ તકલીફ હોય તો એ દર્દી પોતે ખૂબ સરફને સંકોચ અનુભવે છે કેમ કે એને કપડાં બગડે છે એવી પરિસ્થિતિ થાય છે અને એ દરમિયાન સેજ હાંસીને પાત્ર જો બનવું પડતું હોય કેટલીક એવી દર્દીઓ હોય છે અને ખરેખર આ વાસ્તવિકતા હું મેં રિયલ નજર સામે જોયેલી છે અને એ દર્દીઓ એટલા બધા ડિપ્રેશનમાં અને દુઃખ અનુભવતા હોય છે કે અમારી તકલીફ છે એમાંથી બહાર કઈ રીતે નીકળવું છે અને એને કારણે શું થાય પોતાની જોબ પોતાને બહાર નીકળવાનું એ બધું બંધ કરી અને પોતે એક રૂમના કોચલામાં પોતાની જાતને બંધ કરી દેતા હોય તો એનો આયુર્વેદિકમાં ઉપચાર શક્ય છે

સંખ્યા છે પાણી ઉકાળેલું પાણી બારે માસ પીવાય કે ના પીવાય એ તો પી શકાય છે ઉકાળેલું પાણી પી શકાય છે આપને કેટલા રજકણ છે બંને કિડનીમાં ના 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 છે ઓ સોનોગ્રાફી પકડાઈ છે હા એટલે 3 mm 2 mm સુધીના છે કે 4 5 mm સુધીના છે 2 mm ના છે ઓકે અને વધારે સંખ્યામાં છે ના બે બે બેટન બેટન છે બેટન છે સારું તો આમાં તમે એટલું કરી શકો છો એ ગોખરું ચૂર્ણ આવે છે એને સંસ્કૃતમાં ગોક્ષુર કહેવામાં આવે છે અને ગુજરાતીમાં એને ગોખરું કહેવામાં આવે છે તો ગોક્ષુરનું ચૂર્ણ જે છે એ એક એક ચમચી સવાર સાર નિયમિત રીતે લો તો આ રજકણ બધા નીકળી જશે અને પથરી પાછી એની જ બે બે એમ એમની ઉપર બીજા રજકણ ચોટે તો એ ત્રણ ચાર ને પાંચ એવી રીતે મોટી થાય અને પછી પથરીનું સ્વરૂપ ધારણ કરે તો એ પહેલાં તમારે એને નીકાળી દેવી જોઈએ ઉકાળેલું પાણી પીવા માત્રથી જ પથરી નીકળી જશે રજકણ નીકળી જશે એવું ન સમજી શકાય નાના રજકણ હોય તો ફોર્સથી નીકળી શકે પણ ગોખરોનો પાવડર લેવાથી તમને ખૂબ ઉપયોગી થઈ શકે છે નિસર્ગમાંથી પણ તમે આ ઔષધ મંગાવી શકો છો અશ્મરીહર ક્વાથ નામનો એક ભૂકો આવે છે એ પણ બે બે ચમચી પ્રવાહી સવાર સાંજ પીવાથી પણ તમે આ રજકરને બહાર કાઢી શકો છો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જે ઔષધો જણાવ્યા ઔષધો કુરિયર મારફતે પણ મંગાવી શકો છો તે સિવાય આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો તો આપણે આજે વાત કરી રહ્યા છીએ અનિયંત્રિત મૂત્ર ત્યાગ જેમાં આપણે લક્ષણો જાણ્યા સાથે જ તે રોગ પાછળ કયા કારણો જવાબદાર હોય છે તો બીજી બાજુ વૈદ્યજી તેવું પણ હોય છે કે કોથળીને કાબૂમાં કરનાર સ્નાયુ કે નસોની ઈજા કે પછી ખરાબીના લીધે પણ પેશાબ લીક થવાની સંભાવનાઓ રહેલી હોય છે સામાન્ય રીતે એવું હોય છે કે જે પ્રજનન અને મૂત્ર સંસ્થાન જે છે એ બંને જોડાયેલા હોય છે એટલે એમાં ઘણી બધી એવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થતી હોય કે કોથળીની જાડાઈને કારણે હોઈ શકે છે પેશાબની કોથળીને જ્યારે ખાલી કરવાની હોય ને મૂત્ર પ્રવૃત્તિ કરવાની હોય તો એને સપોર્ટ કરનાર સ્નાયુઓ હોય અને એને બળ આપનાર એટલે ઇલેક્ટ્રિકનો પાવર આપનાર ચેતાઓ એટલે નસો હોય છે તો એ સ્નાયુઓ અને નસો એને કપાવાને કારણે બીજી કોઈ ઈજાને કારણે તકલીફ થઈ હોય તો એ જે કોથળી ખાલી કરીને બહાર ફેંકવાનો છે જે પેશાબને એની અંદર ખામી સર્જાય છે અને ખામી સર્જાવાના કારણે જે છે એ કોથળી પૂરેપૂરી ખાલી નથી થઈ શકતી અથવા એ પૂરેપૂરું સતત કન્ટિન્યુઅસ પ્રવાહ ચાલુ રહેવાના કારણે એ જરૂર ન હોવા છતાં ઈચ્છા ન હોવા છતાં પણ એ પેશાબને બહાર કાઢ્યા કરે છે તો આ તકલીફ જ્યારે થાય ત્યારે પણ એની રિસ્ટોરેશનની ફરીથી ચિકિત્સા કરવી પડતી હોય છે અને એ કેટલીક અઘરી ચિકિત્સા અઘરી તકલીફોમાં બસ્તી વગેરે ટ્રીટમેન્ટ પણ કરાવવાની

પ્રોસ્ટેટની તકલીફ હોય ને વારંવાર પ્રેશર જો પડતું હોય રાત્રે તો એના માટે કોઈ દવા ખરી થી ત્રણ પ્રશ્નોના જવાબ આપશો તમારી ઉંમર જણાવશો પહેલા તો 50 વર્ષ હા અને રાત્રે પેશાબ કરવા માટે ઉઠવું પડે છે આપને હા કેટલી વખત ત્રણ વાર અચ્છા અને આપણો સોનોગ્રાફીની તપાસ થઈ હોય તો એમાં પ્રોસ્ટેટની સાઈઝ કેટલી બતાવેલી છે બિલકુલ બોર્ડર ઉપર છે એવું ફાઇનલ નથી પ્રોસ્ટેટ નથી બોર્ડર ઉપર એવું કીધું થોડીક પ્રોસ્ટેટની સાઈઝ વધી છે આપને ડાયાબિટીસ છે ના બિલકુલ ડાયાબિટીસ નથી ડાયાબિટીસ નથી તો પ્રોસ્ટેટને એ તકલીફને કારણે થઈ રહ્યું છે અને બીજું કે મૂત્ર પ્રવૃત્તિ કરતી વખતે વાર લાગે છે શરૂ થતા પણ વાર લાગે અને છેલ્લે છેલ્લે પણ ટીપે ટીપે પેશાબ આવે એવું બને છે ના 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 એવું નથી થતું નથી થઈ પ્રાથમિક શરૂઆત થઈ છે એવું કહી શકીએ આપણે અને ચોક્કસથી તમને આ રોગને કાબૂમાં કરી શકો છો આપણે નિસર્ગ આયુર્વેદના એક જીવિત પ્રદાવટી નામનું એક ઔષધ આવે છે અને એની સાથે સાથે એક સ્વર્ણબંગ ચંદ્ર પ્રભાવટી આવે છે એટલે સ્વર્ણબંગ જે છે એ ફરીથી આ પ્રોસ્ટેટને પણ ઘટાડવાનું કામ કરે છે અને એને સ્નાયુઓને તાકાત આપવાનું પણ કામ કરે છે તો બંનેમાંથી બે બે ગોળી સવાર સાંજ તમારે દૂધ સાથે લેવાની છે જો દૂધમાં અડધી ચમચી હળદર નાખ્યું હોય તો ખૂબ સરસ ફાયદો થઈ શકે છે એટલે પ્રોસ્ટેટની ગાંઠને એની સાઇઝને ઘટાડી શકે છે અને તમારું જે આ મૃત પ્રવૃત્તિ વારંવાર જવાનું હોય અને કરીને આવ્યા પછી પણ હજી ફરીથી અંદર ભરેલું હોવાની અનુભૂતિ થવી એમાંથી તમે બહાર નીકળી શકો છો ચારેક મહિના સુધીનું હું ઔષધ લેવાની સલાહ આપું છું આ ઔષધો અમને પણ ફોન કરીને અમારે ત્યાંથી મંગાવી શકો છો બિલકુલ જે પ્રમાણે વૈદ્ય દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આ ઔષધો આપ આપ મારફતે મંગાવી શકો છો સાથે નિસર્ગ આયુર્વેદમની રાજ્યમાં નિર્સર્ગ જે સાત જેટલી શાખાઓ આવેલી છે તેની રૂબરૂ મુલાકાત લઈ શકો છો તો આપણે વાત કરી કે અનિયંત્રિત મૂત્ર ત્યાગના આયુર્વેદિક પદ્ધતિમાં પણ ઉપચાર શકે છે પરંતુ તે રોગ કયા હદ સુધી આગળ વધ્યો છે તે પ્રમાણે તેના ઉપચાર શકે છે વૈદ્યજી બીજું એ પણ જાણવા મળે છે કે બાળકોમાં પણ પથારીમાં પેશાબ થવાની સમસ્યાઓ હોય છે ક્યારેક તે સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરે છે એટલે કે મોટી ઉંમર થતાં પણ તે સમસ્યા છૂપતી નથી હા એટલે એવું હોય છે સામાન્ય રીતે એકથી સવા વર્ષનું બાળક થાય એટલે એને જે કુદરતી સેન્સેશન જે આવતું હોય છે અને માતા પિતા દ્વારા ખાસ કરીને માતા દ્વારા જે એને એક શિક્ષણ આપવામાં આવે કે આવી રીતે તને જ્યારે આ થાય છે ત્યારે એ તારે જાણ કરવાની છે એટલે આની ઉપરથી માતા પોતે ઓળખી શકતી હોય પણ એ પરિસ્થિતિ ક્યારેક બે વર્ષ સુધી ત્રણ વર્ષ સુધી પાંચ વર્ષ સુધી મારી પાસે અત્યારે કેટલા બધા એવા દર્દીઓ છે કે દસ દસ ને બાર બાર વર્ષનો છોકરો અથવા છોકરી હોય તો એને પણ એ પથારીમાં પેશાબ કરી જાય દરરોજે દરરોજ કરે કેટલાક દર્દીઓ મહિનામાં લગભગ ચાર કે પાંચ વખત થાય કેટલાકને દસ પંદર વખત થાય તો આ તકલીફ થતી હોય અનિયંત્રિત રીતે એ પેશાબ છૂટી જાય છે અને રાત્રે પથારીમાં પેશાબ કરી લે છે એના ઘણા બધા કારણો હોય છે કે પેશાબની કોથળીને સપોર્ટ કરનાર સ્નાયુઓ અને ચેતાઓ નબળા હોય તો પણ થઈ શકે કેટલાક બાળકોમાં ભય ગ્રંથિ હોય એક પ્રકારનો કોઈ માનસિક રીતે હોય મા બાપનું ખૂબ પ્રેશર હોય અથવા મા બાપનો ખૂબ ગુસ્સાવાળો સ્વભાવ હોય અને બાળક સામે ન બોલી શકતું હોય તો ઊંઘમાં પણ એ એને ભયને કારણે એ પેશાબ છૂટી જતો હોય છે તો આવા પણ કારણો છે કયું કારણ છે શોધી અને જો કરવામાં આવે તો આ પણ આપણે રોગ ઉપર કાબુ મેળવી શકીએ છીએ જી બિલકુલ કાર્યક્રમમાં એક કોલેજ મિત્ર પણ જોડાયા છે સ્વાગત છે આપનું કાર્યક્રમમાં આપનું નામ જણાવશો માફ કરશો કોલ ડિસ્કનેક્ટ થઈ જવા પામ્યો છે અન્ય એક કોલેજ મિત્ર પણ જોડાયા છે સ્વાગત છે આપનું કાર્યક્રમમાં આપનું નામ જણાવશો ભીમભાઈ ભીમભાઈ જે આપના ટીવી નો અવાજ બંધ રાખશો અને કાર્યક્રમમાં આપના જે સવાલ છે તે જણાવશો હવે મારો સવાલ છે મોની અંદર ઝીણી ઝીણી ઓળકી ઉપડે ચાંબી જેવું કેટલા સમયથી છે તો એનો ઈલાજ શું કરવાનો મારે વૈદ્યજી ને પૂછું હા કેટલા સમયથી છે આપને આ સમયથી આ તમને તકલીફ છે હવે તકલીફ છે મોમાં છે ને ઝીણી ઝીણી સાંગી પડે સામેના હોઠમાં ને હા હા આપની ઉંમર જણાવશો અને કેટલા સમયથી તકલીફ છે એ જણાવશો હા હા તકલીફ તો મહિનો દોઢ મહિન ક્યા છે તો તમને બે ગળવાની દવાઓ હું શું ચું છું એક ચૂસવાની દવા છે એક ચંદ્રકલા રસ નામની ગોળી આવે છે એ બે બે ગોળી સવાર સાંજ ગળી જવાની છે અને એની સાથે પ્રવાલ પિસ્ટી નામનો એક પાવડર છે એ લગભગ અડધા ગ્રામ જેટલો પાવડર એને મધ સાથે અથવા સાકર સાથે તમારે ચાટી જવાનો છે નિયમિત રીતે આ તમે કર્યા કરો અને એક ખદીરાદી વટી આવે છે ખદીરાદી વટીની એક ગોળી દિવસમાં ચારથી પાંચ વખત ચૂસવાની છે અલગ અલગ ટાઈમે એ દસ મિનિટ સુધી મોઢામાં રાખી અને ચગડી જવાની છે એનાથી તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે આ ઔષધો તમે કુરિયર દ્વારા મંગાવી શકો અથવા અમારી જે બીજી છ શાખાઓ છે ત્યાંથી પણ તમે ડૉક્ટરનો સંપર્ક કરી અને મંગાવી શકો છો તો આજે આપણે વાત કરી રહ્યા છીએ અનિયંત્રિત મૂત્ર ત્યાગ જેમાં આપણે જાણ્યું કે બાળકોમાં પણ આ પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે અલગ અલગ બાળકોમાં જે સમસ્યાઓ જોવા મળે છે તેના અલગ અલગ ઉપચાર પણ શકે છે બીજી બાજુ વૈદ્યજી પેશાબની કોથળીની જાડાઈના ફેરફારમાં પણ આ તકલીફ સર્જાઈ શકે છે

ચોક્કસથી આ રોગ ઉપર આપણે તમારા લક્ષણ ઉપર કાબૂ કરી શકીશું અને બે ત્રણ વર્ષથી આ હેરાન થવાની જરૂર નથી કદાચ બે કે ત્રણ મહિનાની અંદર તમે આનો જવાબ મળી શકે છે એક ઔષધ હું આપને સૂચવું છું બે પ્રકારના ઔષધ સૂચવું છું એક વીસ તિંદુકાદી વટી આવે છે ઝીણી ગોળી આવે છે મગના દાણા જેવી એની બે બે ગોળી લેવાની છે અને એ સિલ્વર કોટેડ એટલે ચાંદી બસમાંથી કોટેડ કરેલી હોય છે તો વીસ તિંદુકાદી વટીની બે બે ગોળી લેવાની છે અને સાથે સાથે એક નવજીવન રસ આવે છે એની પણ બે બે ગોળી લેવાની છે નિયમિત રીતે આ સારવાર કરો ચોક્કસથી આપને ફાયદો થશે પેશાબનો સંગ્રહ કરવાની તમારી જે કેપેસિટી છે વધતી જશે અને લીક થવાનો પ્રશ્ન સોલ્વ થતો જશે જે બિલકુલ જે પ્રમાણે વૈજિત દ્વારા ઔષધો સૂચવવામાં આવ્યા મહત્વનું છે કે આ ઔષધો આપ કુરિયર મારફતે પણ મંગાવી શકો છો સાથે જ निसर्ग આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો અનેક કારણ મિત્ર પણ જોડાય છે સ્વાગત છે આપનું કાર્યક્રમમાં આપનું નામ જણાવશો હેલો જી આપનું નામ જણાવશો જાગૃતિ દેલ જાગૃતિબેન આપનો સવાલ શું છે બાબો ચોવીસ વર્ષ નો છે અને એને લીક થવાનું કરે અત્યારે અત્યારે પછી એની જાતે કંટ્રોલ કરે છે પણ બે કલાક જેવું થાય તો પછી ક્યાંક બહાર જવાનું થાય જોબ પર જવાનું થાય તો એને કંટ્રોલ કરવો મુશ્કેલ પડે છે એના માટે એપોલોમાં અમે દેખાડેલું તો કે પેશાબ ની સ્ટોર થાય છે વાર

હું તમને પણ વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લેવાની સલાહ આપું છું ચોવીસ વર્ષનું બાળક છે ને જો જન્મથી આ તકલીફ હોય તો ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અને આપણે ચોક્કસ આયુર્વેદ સારવારથી એની ઉપર કાબૂ મેળવી શકીશું ઘણી જૂની તકલીફ હોવાના કારણે કદાચ છ એક મહિના સુધી સારવાર લેવી પડે પણ આ તકલીફમાંથી બહાર નીકળી શકો છો અને મને આવા ઘણા બધા એવા દર્દીઓ છે કે જેને આપણે આ તકલીફમાંથી બહાર કાઢી શક્યા હોઈએ આમાં બાવીસ વર્ષનો મારા અનુભવથી હું કહી શકું છું કેટલાક ઔષધો હું આપને સૂચવું છું કેમ કે ઘણી બધી રિપોર્ટ એમના સોનોગ્રાફીની તપાસ કદાચ એમઆરઆઈ હોય એમના કમરના કોઈ તકલીફ હોય તો એની એક્સરેની તપાસ આ બધું જાણવું જરૂરી બને છે અને ત્યારે જઈને એક પૂર્ણ રીતે સફળ ચિકિત્સા આપણે કરી શકતા હોઈએ છીએ તો ઔષધોનું નામ તમે નોંધ કરી લેશો એક વિષ તિંદુકાદી વટી છે એની બે બે ગોળી લેવાની છે અને એની સાથે જીવિત પ્રદા વટી આવે છે એની પણ બે બે ગોળી લેવાની છે અને શક્ય બને તો નાભીથી નીચેના ભાગમાં ત્યાં દસમૂલ તેલ નામનું ઔષધ આવે છે એ ઔષધવાળું તેલ છે એને માલિશ કરી અને ત્યાં શેક કરવાનો છે દરરોજ દિવસમાં જો બે વખત થાય તો બે વખત ન થાય તો એક વખત એ કરો તો ધીમે 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 એ જાડાઈ ઘટતી જશે અને એનો કાબૂ કરવાની જે ક્ષમતા છે એ પણ પાછી આવતી જશે

તપાસ કરાવડાય તો હા અને એલજી હોસ્પિટલ માં મેં તપાસ કરાવડાય તો એસી આડ થી ચાલીસ સીસી જે પોસ્ટેજ આવી ત્રીસથી ચાલીસ ઇંચ સુધીનું પ્રોસ્ટેટની સાઇઝ છે એટલે સામાન્ય રીતે અઢારથી વીસ આસપાસ હોય એટલે ઘણું મોટું છે ઓલરેડી ઓગણીસ વીસની આસપાસ હોય તો એ અડત્રીસથી ચાલીસ એટલે ડબલ થઈ ગઈ છે પ્રોસ્ટેટ પોતાની જે સાઈઝ હોવી જોઈએ એના કરતાં વધી છે એટલે નીચેથી પેશાબની કોથળી ઉપર દબાણ કરી શકે એટલે તમારે વારંવાર પેશાબ કરવા જવું પડે પૂરેપૂરી કોથળી ખાલી ન થાય તમારી સોનોગ્રાફીની તપાસમાં બે વખત તપાસ થઈ હોય એક પૂરેપૂરી કોથળી ભરી હોય ત્યારે અને પેશાબ કર્યા પછીનું તો પછીનો જે પેશાબ છે એ કેટલો રહી જાય છે એવી તપાસ આવી છે અંદર

તો સહજના કેપ્સ્યુલ છે એની પણ બે બે ગોળી લેવાની નિયમિત રીતે આ લેવાનું છે અને શક્ય બને ત્યાં સુધી હળદરવાળા દૂધ સાથે જો આ દવાઓ લેવામાં આવશે તો ચોક્કસથી ફાયદો થશે અને ઝાડો અને પેશાબની જે કુદરતી પ્રવૃત્તિ છે એને ક્યારેય રોકશો નહીં હંમેશા એ વેગ ઉત્પન્ન થાય ત્યારે એનો ત્યાગ કરવો જોઈએ

અપનો સવાલ શું છે એ કમર દુખે મને શું તકલીફ છે કમરમાં કમરમાં દુખાવો થાય સતત દુખાવો રહે કેટલા સમયથી છે આ સમય 6 મહિનાથી અચ્છા ચાલવામાં બેસવામાં તકલીફ પડે છે ચાલવામાં તકલીફ તો પડે છે અચ્છા બંને પગમાં નીચે તરફ દુખાવો જતો હોય જંઝણાટી થતી હોય એવું લાગે છે ના એ બરાબર છે અને આપની ઉંમર જણાવશો ઉંમર છે 49 49 વર્ષ તો હું તમને બે ઔષધો સૂચવું છું લગભગ અઢી થી 3 મહિના સુધી એ સારવાર કરશો ખૂબ સરસ ફાયદો તમને જોવા મળશે એક વાત ગજંગકુશ રસ નામનું ઔષધ આવે છે અને બીજી એક આવે છે ત્રયોદશંગ ગુગળ તો એ બંનેમાંથી બે બે ગોળી સવાર સાંજ નવશેકા પાણી સાથે ગળી જવાની છે અને ઉપર રાસના સપ્તક ક્વાથ રાસના સપ્તક ક્વાથનો બે બે ચમચી ભૂકો છે એ તમારે પીવાનો છે નિયમિત રીતે આ સારવાર કરાવવાથી તમારે લગભગ મહિનામાં કમરના દુખાવામાં તમને પૂર્ણ રાહત જોવા મળી શકે છે બિલકુલ જે પ્રમાણે વૈદ્ય દ્વારા આવ્યા આ કુરિયર મારફતે પણ મેળવી શકો છો અને કોલ મિત્ર પણ જોડાય છે સ્વાગત છે આપનું કાર્યક્રમમાં આપનું નામ જણાવશો મનસુખભાઈ મનસુખભાઈ આપનો સવાલ જણાવશો હાલો હા બોલો જી આપનો સવાલ જણાવશો એ મારી દીકરી સાત વર્ષ ની થઈ એ મારી દીકરી સાત વર્ષ ની થઈ મારી બેબલી સવાલ શું છે આપનો સવાલ શું હા હવે એને પેશાબ કરવા જાય ને ત્યારે એમ કે પપ્પા મને ભરે છે મને ભરે છે અચ્છા પેશાબ ના ભાગે બળતરા થાય છે અને આવું કેટલા સમય થી કે છે એ નાનપણ થી ને જો તો સાહેબ એવું છે બરાબર છે એની સોનોગ્રાફી ની તપાસ ક્યારે કરાવી છે તમે એક બે વખત કરે ના એ તો એવું રાખે ડોક્ટરે કીધું બાળકોના ડોક્ટરે સોનોગ્રાફી ન જ કરાવી હા જો દીકરીને વધારે પેશાબની બળતરાની ફરિયાદ થતી હોય તો બે વસ્તુ થઈ શકે પ્રાથમિક તપાસ માટે એક તમે યુરિનનો જે સામાન્ય રિપોર્ટ આવતો હોય છે એ કરાવી શકો છો એમાં કોઈ ઇન્ફેક્શન કેવું હશે તો પણ તમને ખબર પડી શકે છે અને કદાચ નાના બાળકોને પણ ક્યારેક ક્યારેક પથરી જોવા મળતી હોય તો પથરી હોય અને ત્યાં રોકાતી હોય અટકતી હોય અને કંઈક અંદરના ભાગે ઈજા કરી હોય તો પણ થઈ શકે આનો પેશાબનો કલર ક્યારેય લાલાસ પડતો કે પીળાસ્પડતો થયેલો છે હા હા એટલે લાલાસ પર તો પીડાસ પર તો પીસાબ થયો છે ક્યારે 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 બો બોલ ઉના ગરમી તડકો ને ત્યારે તો હું કેટલાક ઔષધો સૂચવું છું નિયમિત રીતે એને આપો અને ખૂબ સરસ એને ફાયદો ફાયદો જોવા મળી શકે છે એક કામ દુધાર રસ નામનું ઔષધ આવે છે જો પાવડર ફોર્મમાં હોય તો એ અડધો ગ્રામ લેવાનું છે અને ટેબ્લેટ ફોર્મ હોય તો નાની અઢીસો મિલીગ્રામની આવે તો બે બે ગોળી લેવાની છે તો કામ દુધાર રસ અને બીજી એક આવે છે ચંદ્રકલા રસ છે બંનેમાંથી બે 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 ગોળી સવાર સાંજ પીવાની છે અને જો શક્ય બને તો વરિયાળી સાકર અને સૂકી કાળી દ્રાક્ષ એનું શરબત બનાવી અને એની સાથે તમે જો આ દીકરીને આપશો ખૂબ સરસ ફાયદો જોવા મળશે ત્રીજા ચોથા દિવસથી આની અસર શરૂ થઈ જશે અને એકદમ એને પેશાબને રોકવાની કોશિશ નહીં કરે સરળતાથી થઈ જશે અને આ ઔષધો અમારે ત્યાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો જે બિલકુલ જે પ્રમાણે વૈદ્ય દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું તે સાથે આ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો અને કોલર મિત્ર પણ જોડાયા છે સ્વાગત છે આપનું કાર્યક્રમમાં આપનું નામ જણાવશો હેલો સ્વાગત છે કાર્યક્રમમાં આપનું નામ જણાવશો સાયલેથી ભગવાનભાઈ બોલું રાજપૂત ભગવાનભાઈ આપનો સવાલ શું છે મને ઓલા ભગવાનભાઈ બોલું ઓલા પગની પાઈની દુખે છે અને કેટલા સમયથી દુખે છે

હું ઔષધ કેટલાક સૂચવું છું બે ગોળી સૂચવું છું અને એક માલિશ કરવા માટે એનું તેલ આપું છું એક પંચતિક્ત ગુગળ નામની ગોળી આવે છે અને બીજી એક આવે છે અમૃતાદી ગુગળ છે તો પંચતિક્ત ગૂગડ અને અમૃતાદી ગુગળ બંનેની બે બે ગોળી નવશેકા પાણી સાથે સવાર સાંજ ગળી જવાની છે અને એક પિંડ તેલ નામનું ઔષધ આવે છે એ પિંડ તેલથી ત્યાં માલિશ કરવાનું છે પગની પાણી પર જે હોય એટલે ધૂળ મીટી વગેરે કાઢી સાફ કરી અને પછી આ માલિશ કરવાનું છે શેક નથી કરવાનું ખાસ ધ્યાન રાખશો ખબક્ત માલિશ કરવાનું છે નિયમિત રીતે દિવસમાં બે વખત માલિશ કરો અને ત્રણેક મહિના સુધી સારવાર લેશો અને આ ઔષધો અમારા ત્યાંથી કુરિયર દ્વારા મંગાવી શકો અમારા બીજી પણ છ શાખાઓ છે ત્યાં પણ ક્વોલિફાઈડ આયુર્વેદિક ડૉક્ટર્સ બેઠા હોય છે તો એમને પણ તમે કન્સલ્ટ કરાવી અને આ ઔષધો ત્યાંથી પણ તમે મેળવી શકો છો

દર્શક મિત્રો અનિયંત્રિત મૂત્ર ત્યાગ કે જેનો આયુર્વેદિક પદ્ધતિથી પણ ઉપચાર શક્ય છે આગળ આ કાર્યક્રમમાં જાણીશું કે આયુર્વેદિક પદ્ધતિમાં કઈ રીતે તેનો ઉપચાર શકે છે ત્યારે આજનો કાર્યક્રમ થકી આટલું જ રજા આપશું નમસ્કાર હવે ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં શરીરના હટિલા જટિલ અને કષ્ટદાયક રોગોનો થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર અને મેડવો આયુર્વેદ નું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ રાજેશ ઠક્કર પાસેથી